છેલ્લા બે દિવસથી અરવલ્લીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે શામળાજી વિસ્તારમાં વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। નાદરી ગામમાં નદીની સામે તીર રહેતા 40 પરિવારોને કોઈ પણ કામકાજ હોય કે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જવાનું હોય કે દર્દીને સારવાર માટે તો મોટા કંથારી આવવું પડે છે। ત્યારે ચોમાસાના સમયે નદીમાં ડેમના ઓવરફ્લોનું અને રાજસ્થાન તરફથી આવતા વરસાદી પાણીના કારણે 40 પરિવારના લોકો સંપર્ક વિહોણા બની જાય છે। કોઈ પણ વ્યક્તિ એક તરફથી બીજી તરફ જવા માટે અસમર્થ બને છે। નદીમાં ભારે પૂર જેવી સ્થિતિ બને છે। વરસાદ બંધ થયાને બે દિવસ થયા છતાં હજુ નદીમાં પાણી ઘટવાનું નામ નથી લેતું। એક તરફ તમામ જળાશયો પણ હાઈ એલર્ટ પર છે ત્યારે ડેમોમાં પાણીની આવક સતત વધતી રહે છે એટલે જાણે કોઈ મોટો ધોધ હોય તેવા દ્રશ્યો નાદરીની નદીમાં જોવા મળી આવ્યા હતા। જે અંતર્ગત આ નદી પર પુલ બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે। ગોધરી વિસ્તારમાં જે સ્કૂલ આવેલી છે તેના ઉપરથી અહીં ગોઠવે જેવું એક ઘરના બે વર્ષ પહેલા નાળું ખાલી બનાવવામાં આવ્યું હતું એના ઉપરથી જે બાળકોને સ્કૂલે સુધી જવા આવવામાં બહુ તકલીફ પડતી હતી એમાં અત્યારે બે વર્ષ પહેલાં બનાવેલા નાળા ઉપર ભારે વરસાદના કારણે જે ધોવાઈ ગયું છે અને બાળકો સ્કૂલને સંપર્ક વિહોણા થઈ ગયા છે તો એમને સ્કૂલે જવા માટે અત્યારે જે નાળાનું જે પ્રશ્ન છે એ તાત્કાલિક જે વહીવટી તંત્ર એનો ઉકેલ લાવે અને અહીં કાયમી ધોરણે મોટા પુલ કે ગમે બાંધકામ કરી બાળકોને સ્કૂલ સુધી સ્કૂલનો સંપર્ક કરી આપે એવી તાત્કાલિક ગ્રામજનોની માગણી છે। જયદીપ ભાટિયા સાથે ખબર ગુજરાત લાઈવ અરવલ્લી।